નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય સામાજિક વિજ્ઞાન. આપ સૌ ત્રીજો પાઠ જે આપણો છે ભારતનું બંધારણ એ આપણે સમજી ગયા છીએ. હવે સ્વાધ્યાયપોથીની અંદર આપણે લખવાનું છે. તો પેજ નંબર 17 પર કે જ્યાં ત્રીજો પાઠ આપણો આપેલો છે ભારતનું બંધારણ, ચલો ત્યાં તમે પણ તમારી સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 17 પર આવી જાઓ. હવે જુઓ, પહેલો આપણો જે પ્રશ્ન છે એ કયો છે? નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. ચલો આપણે વિકલ્પોના જવાબ લખવાના છે. તો પહેલો આપણો વિકલ્પ છે, બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું? આપણે શીખી ગયા કે બંધારણ સભા જે છે એણે જેવું આપણને સ્વતંત્રતા મળવાની વાત થઈ એટલે તરત જ એણે પોતાનું કાર્ય છે એટલે કે બંધારણ ઘડવાનું કાર્ય છે એની શરૂઆત કરી દીધી હતી. તો ઓપ્શન જોઈ લઈએ આપણે. ઓપ્શન એ 9 ડિસેમ્બર 1946, 26 નવેમ્બર 1949, 15 ઓગસ્ટ 1947, 26 જાન્યુઆરી 1950. તો કયો જવાબ આવશે? હા, ઓપ્શન એ 9 ડિસેમ્બર 1946 બંધારણ સભાએ પોતાનું કાર્ય જે છે એ શરૂ કરી દીધું હતું, એટલે ઓપ્શન એ. બીજો પ્રશ્ન જોઈએ, ભારતની બંધારણ સભામાં બંધારણના વિશેષજ્ઞો કોણ હતા? બંધારણના વિશેષજ્ઞો, તો આપણે અહીં ઓપ્શન જોઈએ, એ છે ડૉક્ટર બી આર આંબેડકર, ઓપ્શન બી કે એમ મુનશી, ઓપ્શન સી અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર, કે પછી ઓપ્શન ડી આપેલ તમામ. હા, તો આ બધા જે છે નેતાઓ એના વિશે આપણે જોઈ ગયા કે જે આ બંધારણના વિશેષજ્ઞો હતા. તો શું જવાબ આવશે? ઓપ્શન ડી આપેલ તમામ. તો અહીંયા આપણે લખીશું ડી. ચલો ત્યાર પછી જોઈએ, ત્રીજો પ્રશ્ન છે, ભારતની બંધારણ સભામાં સ્ત્રી સભ્ય કોણ હતા? એ સરોજિની નાયડુ, બી વિજયાલક્ષ્મી પંડિત, ઓપ્શન સી એ અને બી બંને, કે પછી ઓપ્શન ડી શ્રીમતી એની બેસંત. યાદ કરો મિત્રો, સ્ત્રી સભ્ય કોણ હતા કે જે બંધારણ સભામાં સામેલ હતા? હા, સરોજિની નાયડુ પણ હતા અને વિજયાલક્ષ્મી પંડિત પણ હતા, એટલે જવાબ કયો આવશે? ઓપ્શન સી એ અને બી બંને. તો આપણે અહીંયા લખીશું સી. ત્યાર પછી જોઈએ, ચોથો આપણો એમસીક્યુ છે, બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા? ઓપ્શન એ ડૉક્ટર બી આર આંબેડકર, ઓપ્શન બી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઓપ્શન સી કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી ડૉક્ટર રાધાકૃષ્ણન. યાદ કરો તો મિત્રો અહીંયા કે બંધારણ સભાના અધ્યક્ષની વાત કરવામાં આવી છે, તો કોણ જવાબ આવશે? ઓપ્શન બી, કારણ કે કોણ હતું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો અહીંયા આપણે લખીશું બી. ત્યાર પછી આપણે જોઈએ પાંચમો પ્રશ્ન, ભારતનું બંધારણ ખાલી જગ્યાના રોજ પસાર કરવામાં આવ્યું. તો ઓપ્શન જોઈએ આપણે, ઓપ્શન એ 26 જાન્યુઆરી, ઓપ્શન 26 જાન્યુઆરી 1950, ઓપ્શન બી 15 ઓગસ્ટ 1947, ઓપ્શન સી 26 નવેમ્બર 1949, કે પછી 9 નવેમ્બર 1949. કયો જવાબ હશે? કે જે દિવસે ભારતનું બંધારણ છે એને પસાર કરવામાં આવ્યું. જો અહીંયા અમલ શબ્દ નથી મિત્રો, ખાસ જોજો, પસાર શબ્દ છે, બરાબર? એટલે સૌ જવાબ આવશે ઓપ્શન સી 26 નવેમ્બર 1949. તો આપણે અહીંયા લખીશું સી. ત્યાર પછી જોઈએ તો છઠ્ઠો જે આપણો પ્રશ્ન છે, બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો આ ખાસ બે જે પાંચમો અને છઠ્ઠો પ્રશ્ન છે એમાં ભૂલ ન થાય એની ખાસ ધ્યાન રાખવાનું છે. ઓપ્શન એ છે 26 જાન્યુઆરી 1950ના દિવસથી, ઓપ્શન બી છે 15 ઓગસ્ટ 1947ના દિવસથી, ઓપ્શન સી 26 નવેમ્બર 1949ના દિવસથી, કે પછી 9 નવેમ્બર 1949ના દિવસથી. તો યાદ કરો કયો જવાબ આવશે? બંધારણના અમલની વાત કરવામાં આવી છે.
हाँ जवाब आवशे ए 26 जानुआरी 1950 એટલે આપણે અહીંયા લખીશું એ. ચાલો ત્યાર પછી જોઈએ સાતમો પ્રશ્ન. ખાલી જગ્યા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. હવે અહીંયા પ્રજાસત્તાક દિવસની વાત થાય છે તો આપ સૌ જાણો છો 26 જાન્યુઆરી આવશે કે પછી 15 ઓગસ્ટ આવશે, ઓપ્શન સી 26 નવેમ્બર આવશે કે પછી 9 ડિસેમ્બર આવશે, સોરી 9 નવેમ્બર આવશે. કયો જવાબ આવશે? હા 26 જાન્યુઆરી. તો આપણે અહીંયા લખીશું ઓપ્શન એ અને ખાલી જગ્યાની અંદર પણ લખીશું આપણે 26 જાન્યુઆરી ના દિવસને. ત્યાર પછી જુઓ આઠમો આપણો પ્રશ્ન છે. આપણા દેશમાં દર ખાલી જગ્યા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે. આપણે ચર્ચા કરેલી હતી કે આપણા દેશની અંદર દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણી યોજાય છે. હા તમને ખ્યાલ જ છે. જોઈએ આપણે ઓપ્શન 5, ઓપ્શન બી છે 4 વર્ષે, ઓપ્શન સી છે 18, ઓપ્શન ડી છે 10. કેટલા વર્ષ આવે મિત્રો? હા દર 5 વર્ષે આવે. તો આપણે અહીંયા લખીશું ઓપ્શન એ અને ખાલી જગ્યામાં લખીશું 5. ચલો ત્યાર પછી જોઈએ આપણે નવમો પ્રશ્ન. દેશની સામાન્ય ચૂંટણીઓમાં ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો મત આપે છે. ઓપ્શન એ 18, ઓપ્શન બી 20, ઓપ્શન સી 15, ઓપ્શન ડી 10. કેટલા વર્ષના નાગરિકો મત આપી શકે? હા 18 વર્ષથી ઉપરના આપી શકે ને. તમારે આપવા જવું હોય તો તમે જઈ શકો? ના, ન જઈ શકો, કારણ કે તમે 18 વર્ષથી ઉપરના નથી. તો આપણે અહીંયા જવાબની અંદર લખીશું ઓપ્શન એ અને ખાલી જગ્યાની અંદર લખીશું 18. ચાલો ત્યાર પછી જોઈએ દસમો પ્રશ્ન. ભારત એક ખાલી જગ્યા અને ખાલી જગ્યા દેશ છે. જો અહીંયા આપણને બે ખાલી જગ્યા આપેલી છે. પહેલું જોઈએ ઓપ્શન એ માં પ્રજાસત્તાક બિનસાંપ્રદાયિક, ઓપ્શન બી બિનસાંપ્રદાયિક પ્રમુખગત, ઓપ્શન સી સાંપ્રદાયિક રાજાશાહી, ઓપ્શન ડી સરમુખત્યાર કે પછી પ્રમુખગત. તો યાદ કરો મિત્રો, ભારત છે એ કેવો દેશ છે? પ્રજાસત્તાક અને બિનસાંપ્રદાયિક દેશ છે ને. હા તો આપણે અહીંયા ઓપ્શન એ લખીશું અને ખાલી જગ્યાની અંદર પણ લખીશું. પહેલામાં લખીશું પ્રજાસત્તાક અને બીજી ખાલી જગ્યાની અંદર શું લખીશું? બિનસાંપ્રદાયિક. બિનસાંપ્રદાયિક. ચલો ત્યાર પછી જોઈએ 11મી ખાલી જગ્યા. નીચેનામાંથી કેન્દ્ર સરકારનું અંગ કયું છે? આપણે કેન્દ્ર સરકારના અંગો વિશે વાત કરેલી હતી. યાદ કરો કે નીચેનામાંથી કેન્દ્ર સરકારનું અંગ કયું છે? તો જોઈએ આપણે ધારાસભા છે, ઓપ્શન બી કારોબારી, ઓપ્શન સી ન્યાયતંત્ર કે પછી ઓપ્શન ડી આપેલ તમામ. જો યાદ કરો આપણે ચાર્ટમાં સમજાતા, ચાર્ટ દોરીને આખું આપણે કેન્દ્ર સરકારનું અંગ છે એના વિશે ચર્ચા કરેલી હતી. હા કોણ આવે? ઓપ્શન એ બી સી ત્રણે ત્રણ આવે, કારણ કે આ ત્રણે કેન્દ્ર સરકારના અંગો છે. તો આપણે અહીંયા શું લખીશું? ઓપ્શન ડી જવાબ આવશે, આપેલ તમામ. તો ચાલો હવે આપણે જોઈએ 12મો પ્રશ્ન. તમે પેજ નંબર 18 પર આવી જાઓ કે જ્યાં આપણો 12મો પ્રશ્ન આપેલો છે. સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે. ઓપ્શન એ લોકસભા, ઓપ્શન બી રાજ્યસભા, ઓપ્શન સી આમસભા કે પછી ઓપ્શન ડી બંધારણ સભા. યાદ કરો તો મિત્રો, સંસદનું જે ઉપલું ગૃહ છે એ કયા નામે ઓળખાય છે? હા રાજ્યસભા. આપણે ચર્ચા કરેલી હતી ને કે ઉપલું ગૃહ છે એ રાજ્યસભા અને નીચલું ગૃહ છે એ લોકસભા. તો અહીંયા આવશે ઓપ્શન બી અને આપણે ખાલી જગ્યાની અંદર લખીશું રાજ્યસભા. રાજ્યસભા. ચલો ત્યાર પછી 13મો પ્રશ્ન. સંસદનું નીચલું ગૃહ ખાલી જગ્યા નામે ઓળખાય છે. હવે તો તમને આનો જવાબ આવડી જ ગયો હશે, કારણ કે જોઈ આપણે ઓપ્શન જોઈ લઈએ. એ વિધાનસભા, ઓપ્શન બી લોકસભા, ઓપ્શન સી વિધાન પરિષદ કે પછી રાજ્યસભા. હા હમણાં જ આપણે જોયું કે નીચલું ગૃહ છે એ લોકસભા તરીકે ઓળખાય છે. તો ચાલો આપણે અહીંયા લખીએ લોકસભા અને બોક્સની અંદર લખીએ ઓપ્શન બી. તો મિત્રો આપણે
पाठ त्रण ना जे एमसीक्यू छे एना जवाब छे ए लख्या। हवे तमे पण तमारी स्वाध्यायपोथी में सारा अक्षरे जवाब लखजो। अस्तु, जय ममदेव।